ચલો અહીંયા તમારા સામે એક ક્વેશ્ચન છે ઉદાહરણનો, તો જે ઉદાહરણ લગભગ જોઈએ છે તો સ્વાધ્યાયના મેં કાલે કરાવી દીધા હતા, અને દરેકનું જ્યાં જરૂર હોય ત્યાં ચેકલિસ્ટ એક નોટમાં લખવાનો ટ્રાય રાખજો, કારણ કે એનાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. બીજું કે જ્યાં જરૂર ના હોય, અમુક બે ટાઈપના એક્ઝામ્પલ આવે છે. ફર્સ્ટ એક એક્ઝામ્પલ આવશે કે જે ચેકલિસ્ટથી સોલ્વ થઈ જશે, સેકન્ડ આ ટાઈપ આવશે કે જેમાં થોડી થિયરિટિકલ ડિટેલ વધારે હોય, તો તમારે આખો સમજવો પડશે, આખો સમજશો તો જ ક્લિયર થશે. જેમ કે આ બધા નોર્મલ એક્ઝામ્પલ છે તો આમાં જોઈ લઈએ. આમાં કહ્યું છે ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકો. તો સ્પર્શ્યા વિના ધન વિદ્યુત ભારિત કરવા શું કરવું પડે? આ એક ગોળો લીધો છે, શબ્દોમાં બી લખવું પડશે. એક ધાતુનો ગોળો છે, અવાહક સ્ટેન્ડ પર પડેલો છે. બીજી આકૃતિ સમજાવો કે એક ધાતુનો ગોળો છે, અવાહક સ્ટેન્ડ પર પડેલો, તો હવે એની બાજુમાં શું કર્યું છે? પ્લાસ્ટિકનો સળિયો છે, ઋણ વિદ્યુત ભાર લાવ્યો હોય, ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, એ એની નજીક લઈએ એટલે ધન વિદ્યુત ભાર ક્યાં આવી જશે? વાસ્તવમાં ધન વિદ્યુત ભાર નહીં આવે, ઇલેક્ટ્રોન જતા રહેશે આગા, અને ઇલેક્ટ્રોન દૂર જાય એટલે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડી જશે. પછી અહીંયા શું કર્યું છે? અર્થિંગ આપ્યું છે. તો કે જ્યારે ગોળાને અર્થિંગ આપીએ, ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? જમીન પર જતા રહે. પછી અર્થિંગ દૂર કરતો, એકલા કયો વિદ્યુત ભાર રહ્યો? ધન રહ્યો. સળિયો દૂર કરતો તો ગોળા ઉપર કયો વિદ્યુત ભાર આવી ગયો? ધન આવી ગયો. તો આપણા માટે એક સ્ટેપ મેં જે સમજાવ્યું એને શબ્દો લખી દો, ખતમ થઈ જશે ક્વેશ્ચન. આવડે? મોટો ક્વેશ્ચન નથી, સમજી લેજો, એટલે કે એમાં વધારે એક્ઝામ ઓરિયન્ટેડ ક્વેશ્ચન બી નથી. નેક્સ્ટ આ ટોપિકમાં જોઈએ, એક પદાર્થ માંથી બીજા પદાર્થમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે? દસ ની નવ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો આ એન આયન 10^9 સમથિંગ સંખ્યા આપી છે. કેટલા સેકન્ડે? એક સેકન્ડે. પદાર્થમાં કુલ વિદ્યુત ભાર 1 કુલમ થાય એના માટેનો સમય કેટલો? તો 1 કુલમ વિદ્યુત ભાર માટેનો સમય છે ક્યુ બરાબર 1 કુલમ માટેનો ટાઈમ ટી, અથવા ચલો કેપિટલ ટી જ લખું છું. એ કેટલો થશે? શું કરી શકું ભાઈ? પેલા તો 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર આવે શોધી લો, અને પછી ટી સમયમાં આ 1 કુલમ માટેના સંખ્યા શોધી લો, તો બી અંદાજ આવી જાય. તો તમે સીધું લખી દો કે 1 સેકન્ડનો વિદ્યુત ભાર ક્યુ બરાબર કયું ઇક્વેશન? એન ઈ થાય. હવે એન તમારા સામે છે, 10^9 છે, ઈ ખબર હોય, મળી ગયો 1 સેકન્ડનો વિદ્યુત ભાર. હવે શું કરવાનું એના પછી? ક્યુ વિદ્યુત ભાર માટે 1 સેકન્ડ છે, તો 1 કુલમ માટે ટાઈમ ટી બરાબર શું આવશે? 1/Q આન્સર આપી દેશે. લખી શકો આ રીતે, હું ફક્ત ચેકલિસ્ટ જ બનાવડાવી, જે દાખલાઓ સહેલા છે એનું. ક્લિયર છો? કઈ રીતનું કર્યું છે ભાઈ? એન વિદ્યુતભારની સંખ્યા આપી છે, સમય 1 સેકન્ડ કીધો છે, પછી 1 કુલમ વિદ્યુતભાર છે, સમય શોધવો છે. તો પેલા 1 સેકન્ડનો વિદ્યુતભાર કેટલો? ક્યુ બરાબર એની, અને ક્યુ વિદ્યુતભાર માટે 1 સેકન્ડ લાગે, તો 1 કુલમ માટે કેટલો લાગશે? 1/Q. ક્યુ જવાબ આપીશ? આવી જશે. બીજી મેથડ હશે પણ આપણે આથી કરી શકીએ છીએ. ચલો, એક પ્યાલાની અંદર પાણી રહેલું છે, અને પાણીમાં ધન ઋણ વિદ્યુતભારની વાત કરવાની છે. તો પેલા પહેલાનું દળ ના આપ્યું હોય તો યાદ રાખવાનું, કેટલું લેવાનું છે? 250 ગ્રામ જેટલું દળ લેવાનું છે. અણુભાર પાણીનો આપણને ખબર હોવી જોઈએ 18. આ બે વસ્તુ નહીં આપ્યું હોય તો યાદ હોવો જોઈએ. તો પહેલા આપણે માસ કેટલું આપ્યું છે? 250 ગ્રામ છે, અને m0 કેટલા છે? 1/gr/mol. સંખ્યા શોધવાની મેથડ તો યાદ હશે ને? m/m0 બરાબર n/na. આમાંથી n શોધી લો. કોના માટેની સંખ્યા આવી ભાઈ? 250 ગ્રામમાં આ સંખ્યા આવી. 250 ગ્રામમાં આટલા પરમાણુની સંખ્યા છે, અથવા H2O અણુની સંખ્યા આવી ગઈ છે. હવે મારે શોધવું છે કે એની અંદર ધન વિદ્યુત ભાર કેટલા, ઋણ વિદ્યુત ભાર કેટલા. તો તમને કહેવાય H2O. તો H2O ની વાત કરું તો H ના કેટલા? 2, અને O ના 8. ટોટલ થઈને કેટલા થયા? 10. ધન વિદ્યુત ભાર હોય, 10 કેવા હોય? ઋણ વિદ્યુત ભાર હોય. ધેટ મીન્સ પ્રોટોન ની સંખ્યા 10, ઇલેક્ટ્રોન ની સંખ્યા 10. તટસ્થ છે ને? એટલા માટે નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 10 છે. શેના માટે? એક અણુ માટે. એક અણુમાં નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન 10 છે. તો મારા માટે ધન વિદ્યુત ભાર ની સંખ્યા કેટલી થાય? હા, તો અહીંયા હું લખું છું n+ બરાબર કેટલા?
n માઈનસ અને કેટલા થવા જોઈએ 10 ઇન્ટુ n જેટલા થાય કુલ વિદ્યુતભાર સમજાવવાનો કહેવાનો અર્થ કઈ કન્ડિશનમાં હું એ એડજસ્ટ કરતો જઉં છું એ ધ્યાન આપતા જજો એક અણુમાં 10 સંખ્યા છે તો ટોટલ n પ્લસ કેટલા n પ્લસ n માઈનસ સરખા છે એક અણુમાં n છે તો એની સાથે 10 સેટ કરી લો તો કેટલા આવે 10 n થઈ ગયા હવે આ સંખ્યા આવી ગઈ તમારી જોડે તો વિદ્યુતભાર લખો q પ્લસ ઇઝ ઇક્વલ ટુ કેટલા q માઈનસ ઇઝ ઇક્વલ ટુ 10 n ઇન્ટુ e કરો જવાબ મળી જશે મેથડ સમજ આવી છે રિલેશન શું કર્યું પહેલા 250 ગ્રામ લખ્યું m0 આપ્યા છે તો સંખ્યા શોધી લો m / m0 બરાબર n / n એ કરીને તમને શું મળી જશે n મળી ગયું h2 અણુની સંખ્યા છે હવે નેક્સ્ટ શું કરવાનું છે બોલો એક અણુમાં કેટલા છે 10 છે ને તો એક અણુમાં n બરાબર n n મતલબ પ્લસ માઇનસ લખો તો એ ચાલે એ 10 છે તો ટોટલ કેટલી સંખ્યા થઈ 10 n થઈ ગઈ પ્લસ ની માઇનસ ની તો વિદ્યુતભાર એ પ્લસ નો માઇનસ નો કેટલો 10 n થશે ડેટા મૂકો જવાબ આવી જશે આવડે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે થોડો લાંબો છે પણ સમજવા જેવો ટોપિક કે એમાં કંઈ બધા એવું મોટો છે નહીં ક્વેશ્ચન બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કુલમના નિયમનો ઉપયોગ કરી બે સ્થિર બિંદુવત દળ વચ્ચે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનના નિયમના બંને આધારે વેસવરનો નિયમ છે બંને વેસવરના નિયમો છે ઇલેક્ટ્રોન પ્રોટોન માટે અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળનો ગુણોત્તર અને પછી પ્રબળતાની સરખામણી કરવી છે પહેલા કોની વાત કરું ભાઈ ઇલેક્ટ્રોન પ્રોટોન બે છે વિદ્યુતભાર કેટલો હશે ચલો જે બી હોય પ્લસ ઇન માઇનસ ઇન આઉટ પ્લસ માઇનસ તો ગણતા નથી તો બેનો વિદ્યુતભાર કેટલો છે ઈ જેટલો છે અને માસ કેટલું આનું એમ ઈ આનું કેટલું એમ બી છે ડિસ્ટન્સ કેટલું રહું આર લઈશું ઠીક છે તમને આ બે વચ્ચે પહેલા તો કયો બળ પહેલું લઈશું આપણે વિદ્યુતભાર ભાગ્યા ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વાકર્ષી બળ ભાગ્યા વિદ્યુત બળ તો એ કોઈ ફરક નહીં પડતો રેશિયો જ બતાવવાનો છે ને તમારે તો એક વસ્તુ સમજી લેજો ટેક્સમાં જે આપ્યો એ મુજબ રેશિયો લઈ શકીએ છીએ તો એફ નું સૂત્ર કયું બાબા કે સ્ક્વેર બાય આર સ્ક્વેર જે એફ જી નું સૂત્ર જી એમ ઈ એમ પી બાય આર સ્ક્વેર જ્યારે રેશિયો લઈએ એફ ઈ બાય FG બરાબર કેટલા આયા GME MP ડેટા આવડે છે અને બાકી તો લખ્યા છે તો તમને મળી જાય એટલું ભાઈ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર સેકન્ડ કોનું લેવાનું છે બોલો બે પ્રોટોન નું બે પ્રોટોન નું હું ફક્ત રિલેશન મૂકીને જવા દઉં છું આવડે કે ગણીએ કહો બે પ્રોટોન હોય તો અહીંયા શું થાય વિદ્યુતભાર કેટલો આવે E આવશે માસ કેટલું થઈ જાય MP થઈ જશે બાકી પછી સેમ મેથડ છે ગણતરી આવડે સેકન્ડ ઓપ્શનમાં જોઈએ છે ઇલેક્ટ્રોન પ્રોટોન કેટલા અંતરે આવે એક એંગસ્ટ્રોમ તો એમના આકર્ષણ બળના કારણે પ્રવેગ શોધવાના છે બહુ સારો ટોપિક છે હું માનું ત્યાં સુધી ધ્યાન આપવા જેવું છે કહી રહેલા છે કોની વાત કરી ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો અહીંયા આપણે બી ઓપ્શનની વાત કરું છું તો ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે કેટલા અંતર રહ્યું ભાઈ 10 ની માઇનસ 10 મીટર આટલા અંતરે રહ્યા છે તો આનું વિદ્યુતભાર ઈ માસ એમ ઈ એમ બી હવે કયો પ્રયોગ માંગ્યો છે આમાં જો તમે લોકો વિચારશો તમને ખ્યાલ હશે આકર્ષણ બળથી ઉદ્ભવતો પ્રયોગ આકર્ષણ બળમાં કોન્સેપ્ટ એટલો થશે વિદ્યુત બળ વધારે પ્રબળ હશે ગુરુત્વાકર્ષી બળ કેવું હશે નિર્બળ હશે તો ગુરુત્વાકર્ષી બળને શું કરવાનું અવગણી કાઢવાનું લેવાનું કયું વિદ્યુત બળ લેવાનું તો વિદ્યુત બળનું સૂત્ર બોલો છો ભાઈ એફ ઈ બરાબર કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આનો ડેટા મળી જાય ન્યૂટનમાં હવે તમારે ઇલેક્ટ્રોન નો પ્રવેગ લખવો હોય એ બરાબર એફ બરાબર એમ એ થાય ને તો એ બરાબર એફ ઈ બાય એમ ઈ આ ઇલેક્ટ્રોન નો પ્રવેગ આવશે પ્રોટોન નો પ્રવેગ લખવો હોય તો એફ અપોન એમ પી કોનો પ્રવેગ વધારે હશે ભાઈ સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન નું દળ ઓછું છે તો એનો પ્રવેગ કેવો હશે હાયર હશે આ કમ્પેરેટિવ કેવો હોય લોઅર હોય ગણી શકો છો ચેકલિસ્ટના આધારે એક્ઝામ્પલ યાદ રાખવા સહેલા છે બાકી તમે શબ્દોમાં વધારે જોવા જશો તો કોઈ પ્રોબ્લેમ આપણને વધતો જશે આ પ્રમાણે ખબર પડી જશે તો એકવાર રિવાઇઝ કરું છું એ પ્રમાણે ધ્યાન રાખી લો આટલામાં પહેલા તો બધા જે પ્રમાણે વિદ્યુત બળ શોધ્યું તો કેટલું આવ્યું કે સ્ક્વેર બાય આર સ્ક્વેર
गुरुत्वाकर्षी बल जी एम ई एम पी वाय आर स्क्वायर रेशियो लई लो एवो इलेक्ट्रॉन इलेक्ट्रॉन माटे लो प्रोटोन प्रोटोन माटे पूछे जेना माटे पूछे लई लेवानो पछी आ बेर केटला अंतर राख्या 10 ની માઈનસ 10 એટલે એંગસ્ટ્રોમ અંતરે રાખ્યા છે અને પછી એફ ઈ શોધવું છે કે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર તમને બરાબર ફીલ થાય કે આકર્ષી બળ એટલે તો બે આવે ને બરોબર પણ એવું ગુરુત્વાકર્ષી બળ જ રાખવાનું વિદ્યુત બળને અવગણી કાઢવાનું છે સોરી ઉલટું બોલું છું અને એ જે પ્રવેગ શોધવો છે પ્રવેગ કેટલો આવશે એફ ઈ અપોન એમ ઈ અને અહીંયા કયો આવશે એફ ઈ અપોન એમ ઈ ઠીક છે બા નેક્સ્ટ આ ક્વેશ્ચન છે એમાં કહ્યું છે ધાતુના એક ગોળાને નાયલોનની દોરી વડે લટકાવવામાં આવ્યો છે અને આકૃતિમાં એ બતાવું છે એ પ્રમાણે જો કે અહીંયા આપણે સમજી લઈએ છીએ કે પહેલા આ બે અંતરે રાખ્યા હોય ભાઈ તો બળ કેટલું આવે 10 સેન્ટીમીટર છે આ બે ગોળા વિદ્યુત ભાર ધારો કે આપણે સમજી લો જે Q1 Q2 છે એમ ધારી લીધો છે આનો વિદ્યુત ભાર Q1 રાખું છું આનો કેટલો છે Q2 છે તો બળ લખાવશો એ બરાબર કે આર સ્ક્વેર થઈ જશે અને આર 10 છે એટલે હાલ પૂરતું એ રાખ્યું છે પછી બોલો અહીંયા શું થાય છે જ્યારે બેને ટચ કરું તો વિદ્યુતભાર કેવો થઈ જાય અડધો અડધો થઈ જાય તો Q1/2 અહીંયા Q1/2 અહીંયા Q2/2 Q2/2 ઠીક છે હવે જ્યારે અહીંયા મૂકીએ છીએ તો આ Q1/2 હશે આ કેટલા હશે અંતર કેટલું R/2 તો ફોર્સ લખવાનો ટ્રાય કરીએ તો જ્યારે ફોર્સ લખીશું તો નવું એફ ડેશ હશે એ કેટલું આવ્યું કે Q1/2 Q2/2 ડિસ્ટન્સ R/2 નો સ્ક્વેર તો એનો મતલબ કે આ તો ઓરિજિનલ વાળા જ આવી જશે એફ થશે મેથડ સમજ આવી છે કઈ રીતે યુઝ કર્યું છે પહેલા Q1 Q2 લાઈન બળ લખી લો પછી એને આ વિદ્યુતભાર ગોળા સાથે કોન્ટેક્ટ કરાવો તો Q1/2 થઈ જશે આ એટલો થઈ જશે અને પછી એના અંતર અડધું કરો તો R/2 તો ફોર્સ કેટલો થાય કે Q1/2 Q2/2 નું અંતર કેટલું છે R/2 નો સ્ક્વેર તો ફોર્સ પાછો તો એના જ આવી ગયું શબ્દોમાં લખવાની જવાબદારી તમારી છે એક વખત એક્ઝામ્પલ વાંચી લેશો તમને ક્લિયર થઈ જશે આમાં બરોબર ક્વેશ્ચન બતાવ્યું છે સમજવા જેવું ક્વેશ્ચન છે પણ આપણે ક્યાં યુઝ કર્યો હતો આને કોઈ ખ્યાલ છે ગુરુત્વાકર્ષણમાં આ ટોપિક આવતો હતો તો પહેલા અહીંયા સમજવા શું કહ્યું છે ત્રિકોણના શિરોબિંદુ પર કયું વિદ્યુતભાર પડેલો છે સરખો છે મધ્ય કેન્દ્ર પર બળ કેટલું હશે તો આપણે ત્રણ વિદ્યુતભાર હોય તો મધ્ય કેન્દ્ર ઉપર બળ શોધવું હોય તો અહીંયા હું મારી રીતથી બતાવું છું અને પછી એ પ્રમાણે આપણે જોઈએ તો આ કયું વિદ્યુતભાર છે નામ આપવું હોય તો આપણે કહી શકીએ છીએ કોઈ પણ નામ આપીએ છીએ એ બી અને સી કીધું છે હવે મધ્ય કેન્દ્ર ઉપર જે ફોર્સ ગણીએ છીએ તો બીજો વિદ્યુતભાર બી ક્યુ લીધો છે હવે નામ કદાચ એમના Q1 Q2 Q3 છે પણ લગભગ બધા વિદ્યુતભારના મૂલ્ય કેવા છે સરખા છે એટલે એનાથી કોઈ વધારે નહીં કેન્દ્ર ઉપર એક બીજો વિદ્યુતભાર મૂકેલો છે જેને આપણે કેપિટલ ક્યુ ધારી લઈએ છીએ આ ઉપર બળ જેવું છે તો આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ થાય ને તો આને શું કરશે ધક્કો લગાવશે એટલે એની ડાયરેક્શન ક્યાં હશે નીચેની તરફ હશે કહી શકીએ બીજું આ શું કરશે આને ધક્કો લગાવે એ ડાયરેક્શન ઉપરની તરફ આ પણ કેવી હશે ઉપરની તરફ હશે હવે ત્રણેય બળના નામ કહી દઉં છું પહેલા આ કોણ છે ક્યુ ઉપર ઓ ઉપર લાગે છે કોના વડે એ વડે આ કોના ઉપર લાગે ઓ ઉપર સી વડે અને આ બી વડે ઠીક છે આપણા નામ કહી દીધા છે હવે તમે અહીંયા લખી શકો છો એફ ઓ એ એફ ઓ બી એફ ઓ સી મૂલ્ય સરખું અને કેટલું એફ જેટલું અને એફ ની કિંમત લખી દેવાની કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર વધારે માથાકૂટમાં જવાની જરૂર નથી આટલું એક લખી દો ફોર્સ લખ્યું હવે આ પૂરું થઈ જાય એટલે આકૃતિ બાજુ ડ્રો કરો આ ક્યાં જાય છે ભાઈ આમ જાય છે આ તરફ જાય છે એ ક્યાં આવે છે નીચે આવે છે તો તમે લોકો સમજો આ એફ ઓ એ નીચે આવે છે એફ ઓ બી ઓ સી છે ઠીક છે ત્રણેયનો ખૂણો કેટલો હોય 120 નો હોય 120 નો હોય તો આ તમે ઓબ્ઝર્વ કરી શકો છો 120 નો ખૂણો છે તો આ તમે જ્યારે જોશો તો આ 90 થયો કે નહીં તો આ 30 થશે તો આ કેટલો થયો 30 થયો હવે તમે જ્યારે ભાગ પાડશો તો ભાગ પાડતી વખતે દરેકના લખવાના એફ ઓ એ કઈ રીતે લખી શકો સદિશ સ્વરૂપે તો એફ ઓ એ બળનું મૂલ્ય કેટલું છે એફ જેટલું છે એફ જેટલું છે દિશા છે માઇનસ જે કેરેટ એફ માઇનસ જે કેરેટ એ જ રીતે એફ ઓ બી શું લખો
આ છે ને, તો લખી દો સીધું એફ કોસ થીટા કોસ 30 આઈ કેપ એફ સાઈન 30 જે કેપ પ્લસ માઇનસ પછી લખીએ છીએ. કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. પહેલા હોય બધા કેવા પ્લસ જ હશે. એવી જ રીતે એફ ઓસી લખું છું. કયા લખીશ? એફ કોસ 30 આઈ કેપ એફ સાઈન 30 જે કેપ. જોવાનું કયા ચરણમાં છે? બીજામાં ને. બીજામાં સાઈન ધન કોસ કેવું માઇનસ કર્યું. ઠીક છે, આટલું થઈ ગયું. હવે તમે પરિણામી બળ એફ નેટ કરો. એ કેટલું લખવાનું? એફ ઓએ ઓબી અને ઓસી, રિઝલ્ટમાં આવશે 0 આવી જશે. ઠીક છે, ત્રણેય રિઝલ્ટ મારો 0 મળશે. મેથડ આટલી છે, સમજવાની રહેશે. તમારે થોડું ધ્યાન આપી દો કઈ રીતે કર્યું છે. પહેલા શું કરવાનું છે? આકૃતિ પ્રોપર ડ્રો કરવાની અને જોવાનું ઓ ઉપર એ વડે એફ ઓએ, બી વડે એફ ઓબી, સી વડે એફ ઓસી. હવે ત્રણેય બળના મૂલ્ય કેવા છે? સરખા છે, એટલું શબ્દોમાં લખી દીધું. અને પછી આકૃતિ ડ્રો કરી જોયું, આ ખૂણો 30-30 બને છે. તો એફ ઓએ નીચે આવે છે તો માઇનસ એફ જે કેરેટ. આ શું લખીએ? ઓબી નો 30 નો ખૂણો, તો એફ ઓબી કોસ 30 આઈ કેપ એફ ઓબી સાઈન 30 જે કેપ. ટૂંકમાં એફ જ લખ્યું છે. આ બાજુ એફ કોસ 30 આઈ કેપ એફ સાઈન 30 જે કેપ. આ પહેલા ચરણમાં બધા ધન, આ બીજા ચરણમાં સાઈન ધન, અને ટોટલ મારો 0 આવે. આવે આઈડિયા? સાટલું સમજો. થોડા ક્વેશ્ચન ધ્યાન આપવા જેવા છે, એટલા માટે હું શાંતિથી કહું છું. એ પ્રમાણે સમજતા જજો, કોઈ ભૂલ નહીં થાય. આમાં કહ્યું છે બિંદુ જ વિદ્યુતભાર આ રીતે ત્રણ ગોઠવેલા છે, અને ત્રણેય વિદ્યુતભારના કારણે જે બળ લાગે છે એ આપણે સમજવાનું છે. દરેક શિરો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે, સમજી લો. અહીંયા આપણી પાસે આ વિદ્યુતભાર છે, ત્રણેય ઉપર કઈ રીતે બળ લાગશે? કયું છે ભાઈ? પહેલો ક્યુ છે, આ ક્યુ છે, આ પણ કયો છે? માઇનસ ક્યુ. આનું નામ આપીએ છીએ એ, બી અને આ કયો કીધો છે? સી. હવે તમે જુઓ આ પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ આને ધક્કો લગાવે તો એ આ ડાયરેક્શનમાં ફોર્સ આવશે, અને આ શું કરે એને એટ્રેક કરે. તો આ ડાયરેક્શનમાં ફોર્સ પહેલા તો એ લખવાનું છે કે એફ એ બી એફ બી સી એફ સી એ બરાબર કેટલા છે? એફ થાય. અને એ વેલ્યુ કેટલી મૂલ્યમાં? કે ક્યુ સ્ક્વેર ડિવાઈડેડ બાય લેન્થ કેટલી છે, બાજુનું માપ કેટલું લીધું છે, જે બી લીધું હોય, આર લીધું હોય, એલ લીધું હોય. ચલો હું અહીંયા એલ લઈ લઉં તો શું કરું છું ભાઈ? કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. ઠીક છે, મૂલ્યો સરખા છે. તો અહીંયા તમે જુઓ આ જે ખૂણો થયો આ 120 નો છે, એવું અહીંયા બનાવો. તો આ શું કરે છે? આને આકર્ષણ કરે ને, તો આ ડાયરેક્શનમાં લાગે. આ એ શું કરે છે? આકર્ષણ કરશે. તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો? 60 થયો. અહીંયા તમે જુઓ આને શું કરશે? આકર્ષણ કરશે. પ્લસ પ્લસ અપાકર્ષણ કરે, ખૂણો ગયેલો 120 નો. શબ્દોમાં લખવાનું આવે ત્યારે આપણે એટલું જ કહી શકીએ. આ ત્રણેયના મૂલ્ય લખી કાઢ્યા આટલું એમ જેટલું. પછી એ પાસ એ પર કહીએ તો થીટા કેટલો? પહેલા બે બળની વેલ્યુ લખી દઈએ. એફ વન બરાબર એફ ટુ બરાબર કેટલા છે? એફ છે, બે બળના મૂલ્ય કેટલા છે? સરખા. થીટા કેટલો? 120. તમને લોકો સદી સાવડવું જોવો કે પરિણામી બળ કેટલું આવશે? એફ જ આવશે. તો અહીંયા લખું છું પરિણામી બળ એફ એ બરાબર એફ. દિશા કઈ? તો બે ની વચ્ચે આવે, અને બે ની વચ્ચે આનું પેરેલલ આવે. કોણ પેરેલલ? બીસી ને સમાંતર. સમજ આવી છે? હવે સેકન્ડ સ્ટેપ શું લખો બોલો? સેમ કન્ડિશનમાં બી પરની વાત કરું છું, તો બી ઉપર શું આવશે? આ બંને બળના ખૂણો કેટલો? 120. પરિણામી બળ ક્યાં આવે? બે ની વચ્ચે. કેટલું હશે? એફ જેટલું. કોને સમાંતર? એસી ને સમાંતર. બરાબર. ત્રીજામાં હું આ એરન બી નું કોમન છે એટલે લખતો નથી, ત્રીજા માટે લખું છું. કોના માટે? સી પર. તો સી પરની વાત કરું છું. તો તમે જુઓ મૂલ્ય સરખા ને, એફ વન બરાબર એફ ટુ બરાબર એફ છે, અને થીટા કેટલો? 60. તો એફ સી કેટલો આવ્યો? √3 ટાઈમ્સ એફ.
रूट थ्री टाइम्स एफ आवशे बराबर हवे आ त्रणे त्रण बळमां જોયું ભાઈ આનું રૂટ થ્રી એફ આવ્યું છે આ એફ છે આ એફ છે આ ડાયરેક્શનમાં લાગ્યું તો ત્રણે ત્રણ બળના મૂલ્ય મળી જાય કે નહીં મેથડમાં જોવા જાવ તો કંઈ નથી ગણતરીમાં આપણે કદાચ વાર લાગી શકે પણ તમે લોકો પ્રોપર વેમાં સમજવાનો ટ્રાય રાખો કોઈ આમાં વધારે મોટો ક્વેશ્ચન નહીં બનાવું તમારી સામે પહેલા જો અહીંયા સમજી લો કે ભાઈ આના ઉપર તમારે બીજું કંઈ અહીંયા બધા ઉપર લાગતા બળ સરખા છે પહેલાં બતાવી દો એટલે એ કામ પૂરું થઈ જશે સેકન્ડ અહીંયા આકૃતિમાં જો કે એ ઉપર એફ વન એફ ટુ બળ લાગે નામ આપી દો ને જે આપો હોય તમને કોઈ ફરક નહીં પડે એફ વન એફ ટુ બળ લાગે છે અને બંને બળના મૂલ્ય કેવા છે સરખા છે ખૂણો છે 120 નો પરિણામી બળ કેટલું થાય એફ જ થાય અને કઈ ડાયરેક્શનમાં બે વચ્ચે આવે એટલે કઈ ડાયરેક્શનથી બીસી ને સમાંતર બરાબર હવે નેક્સ્ટ એનાથી આગળ અહીંયા આવ્યા તો અહીંયા સેમ કન્ડિશન તો અહીંયા બળ આવી વચ્ચે આવે કોને સમાંતર એસી ને સમાંતર સી ઉપરની વાત કરું તો સી ઉપર જોયું તો બંને બળના મૂલ્ય સરખા ખૂણો 60 પરિણામી કેટલું થાય રૂટ થ્રી એફ કોને લંબ આવશે ભાઈ એબી ને લંબ ઠીક આવે દાખલામાં કોઈ કન્ફ્યુઝન આ જ છે વધારે કંઈ એમાં બતાવ્યું નથી નેક્સ્ટ હવે જો આ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ સમજવા જેવો છે એક જ વખત કોન્સેપ્ટ ક્લિયર કરી લો આમાં વધારે ટાઈમ ના બગાડો જો મેં તમને ઓલરેડી કીધું છે કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ સમજી લો જો શું આપ્યું છે પહેલાં તો વિદ્યુત ભાર આપ્યો છે બરાબર છે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ આપ્યું છે ડિસ્ટન્સ ડી આપ્યું છે કેટલું ટ્રાવેલ કરે છે એ ડિસ્ટન્સ આપ્યું છે અને આ સ્ટેપમાં કહ્યું છે પહેલા વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હતું સમજી લો આ ડાયરેક્શનમાં ધારી લીધું છે ઉપરની તરફ પછી વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી કરી છે કદાચ બદલી કાઢી હશે બંને આકૃતિઓ તો સરખા જ એવી છે એટલે એમ કોઈ અચ્છા ઇલેક્ટ્રોન પ્રોટોનના આધારે બદલ્યા છે કોઈ વાંધો નહીં તો એ રીતે રાખી દો તો ક્ષેત્રનું માન અચાનક દિશા ઉલટામાં આવી છે અમને એ પ્રમાણે કહ્યું છે એક પ્રોટોન એટલું જ અંતર કાપે છે બીજામાં એ કન્ડિશનમાં કહ્યું છે કે દરેક કિસ્સામાં એનો લાગતો સમય કેટલો થાય તો હવે સમય ઘણો હોય તો શું કરીએ કુ બોલો પહેલા ઇલેક્ટ્રોન કીધો છે પછી કયો આપ્યો છે પ્રોટોન આપ્યો છે અને અંતર કેટલું સમય કેટલો છે એની વાત કરેલી છે તો એક કામ કરીએ છીએ પહેલા તો પ્રવેગ શોધવો પડશે પહેલા કોમન કોન્સેપ્ટ યુઝ કરવાનો વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભાર મૂકો ત્યારે પ્રવેગ કેટલો એ બરાબર ક્યુ એ બાય એમ હવે કેટલું અંતર કાપે છે વાય બરાબર વી જીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર હવે પ્રારંભિક વેગ તો જીરો છે તો ડાયરેક્ટ લખી દો હાફ એ ટી સ્ક્વેર જ્યાં એના બદલે કયા લખું ક્યુ બાય એમ ઇન્ટુ ટી સ્ક્વેર તો ટી ને સબ્જેક્ટ બનાવો ટી બરાબર કેટલા આયા ટુ વાય આપણે વાય ના બદલે કેટલા લખ્યા મેં ડી લખ્યા છે ને તો અહીંયા ડી કરી દઉં છું તો ટુ ડી એમ અપોન ક્યુઈ અને એનું શું થઈ જશે રૂટ ઠીક છે આ સમય આવી ગયો છે હવે આ સમય કોના માટે લો ઇલેક્ટ્રોન માટે લો અને પ્રોટોન માટે લો બસ પૂરું થઈ ગયું દાખલો આપણે તો પહેલા એક્ઝામ્પલમાં હું લખું છું તો ક્યુ બરાબર કોણ છે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની વાત કરું છું તો અહીંયા સમજો ઇલેક્ટ્રોન માટે લઉં તો ક્યુ બરાબર ઈ લઈએ છીએ અને માસ શું ચેન્જ કરવાનું એમ ઈ કરીશું અને આપણને શું મળશે ઇલેક્ટ્રોનનો ટાઈમ ટી આવશે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરું છું તો અહીંયા હું લખું છું પ્રોટોન માટે તો ક્યુ બરાબર તો ઈ જ રહેશે પણ માસ કેટલું થયું એમ પી થયું ટાઈમ કયો આવે ટીપી આવશે ગણતરી સહેલી છે હું પહેલા કહું છું આ ગણતરીમાં કદાચ કોમ્પ્લેક્સ બનતું હોય પણ બાકી મેથડ સહેલી છે એક વસ્તુ સમજી લેજો જો અહીંયા ધ્યાન આપો એ બરાબર ક્યુ બાય એમ વાય બરાબર હાફ એ ટી સ્ક્વેર એના બદલે કેટલા કર્યા ક્યુ બાય એમ કર્યા ટી ને સબ્જેક્ટ બનાવ્યો આ કોમન કોન્સેપ્ટ કર્યું ઇલેક્ટ્રોન માટે લઉં તો માસ એમ ઈ કર્યું અને ટાઈમ ટી મળશે પ્રોટોન માટે લઉં તો માસ એમ પી કરું ટાઈમ ટીપી મળી જશે આવડી જાય સમજાવું છે હવે સેમ ટાઈપનો કોન્સેપ્ટ અહીંયા ફરી પૂછ્યો છે કે અહીંયા કહ્યું છે કે ભાઈ 10^-8 કુલમ અને 10^-8 કુલમ પ્લસ માઇનસ છે એટલે ડાયપોલ જેવું થયું છે અને એક વિદ્યુત ભાર અહીંયા છે બીજો વિદ્યુત ભાર અહીંયા છે ક્યુ વન અહીંયા ક્યુ ટુ અહીંયા છે હવે એના કહ્યું છે કે બે કેટલા અંતરે 0.1 મીટરે તો એ બી સી ત્રણ પોઈન્ટ આપ્યા છે આપણે એ બી સી ત્રણે ત્રણની અલગ અલગ આકૃતિ ડ્રો કરી લો તમને ઇઝી થશે આમાં ભેગી કર્યા વગર હું અહીંયા પહેલા એની વાત કરું છું એ પોઈન્ટ માટે તો એ પોઈન્ટ બેની વચ્ચે છે તો એક પ્લસ ક્યુ છે
આ માઇનસ ક્યુ છે, એ પોઈન્ટ બે ની વચ્ચે છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો સમજી લો આ ડિસ્ટન્સ જે થતું હોય, મને ખ્યાલ નથી હું આર ધારું છું, તમને લોકોને ખબર હોવી જોઈએ આર આર બાય ટુ થાય, 0.01 ભાગ્યા 2 એટલે કેટલા થાય 0.05 થશે, તો આ વચ્ચેનો ફોર્સ કેટલો ભાઈ, આ વિદ્યુત ક્ષેત્ર કેટલું, પ્લસ નું આમ આવે, આ માઇનસ શું કહે, એટ્રેક કરશે, તો ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થયું, 2E થયું, અને E ની કિંમત કેટલી છે, 2KQ², ખતમ, એક્ઝામ્પલ ક્લિયર થાય, તો જો આના કારણે પ્લસ ઈ છે, આના કારણે પ્લસ ઈ છે, કારણ કે એક જ ડાયરેક્શનમાં જાય છે, તો આના કારણે કેટલું થયું, 2E અને KQ²² થઈ ગયું, આ A ની વાત કરી છે, હું બી ના કોન્સેપ્ટ ની વાત કરું, તો બી માટે હું આકૃતિ અહીંયા ડ્રો કરું છું, જો સમજો ક્યુ અહીંયા છે, માઇનસ ક્યુ અહીંયા છે, અને બી પોઈન્ટ ક્યાં રહેલો છે, સાઈડમાં છે, તો આ ડિસ્ટન્સ જે બી હોય એને કેટલું લઉં છું, R1, અને આ ડિસ્ટન્સ કયું ગણું છું, R2, હવે R1 કેટલા છે, પ્રોબ્લેમ શું ભાઈ તારે, R1 કેટલા છે ભાઈ, 0.05, અને R2 કેટલા છે, આ તમે ટોટલ લેશો તો 1.05 થશે, હવે ક્લિયર ડિસ્ટન્સ, તો આ પ્લસ ક્યુ ના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ આવે, એ કેટલું હશે, E1 છે, આ માઇનસ ક્યુ ના કારણે પોતાની તરફ ખેંચતો હોય, E2 આવે, ડિસ્ટન્સ વધારે, વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, E1 વધારે હશે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB બરાબર લખું, કયું થાય, E1 માઇનસ E2, ડાયરેક્શન વાઇઝ જોવા જાઓ તો આની ડાયરેક્શન ક્યાં છે, આની ડાયરેક્શન ક્યાં આવી, આ મોટો છે, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, હવે અહીંયા લેયર લખવા જઈએ તો કયું આવે, KQ1/R1² KQ છે ને આપણે, તો KQ/R1² અને માઇનસ KQ/R2² ડાયરેક્શન માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, ઠીક છે, થર્ડ પોઈન્ટ થયો, સી પોઈન્ટ ની વાત કરું છું, તો સી પોઈન્ટમાં આપણે ચેક કરીએ, તો અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, સી પોઈન્ટ અહીંયા રહેલો છે, આ કેટલું ડિસ્ટન્સ છે, 0.05 જ છે ને, કદાચ કદાચ આ ડિસ્ટન્સ આપી દીધું છે, 0.1 છે, ઠીક છે, તો આની કોઈ જરૂર નથી, આ ડિસ્ટન્સ કેટલું છે, 0.1 છે, તો એને આર લઈ લઉં છું, એ 0.1, તો આ પણ આર આવ્યો છે, હવે બોલો માઇનસ ક્યુ છે એટલે કઈ બાજુ ખેંચાય ભાઈ વિદ્યુત ક્ષેત્ર, E1 આ તરફ ખેંચશે, અને આ કઈ તરફ ખેંચાય, સોરી બહારની તરફ જશે, એટલે E2 આમ હશે, ઠીક છે ને, આ કઈ ડાયરેક્શનમાં, આ તરફ, આ ડાયરેક્શનમાં રહેશે, હવે E1 E2 બંનેના મૂલ્ય કેવા, મૂલ્ય સરખા છે, અને એ કેટલા આવે, KQ/R² થઈ જાય, તો KQ/R² બે વચ્ચેનો ખૂણો કેટલો બને, 120 બને, બરાબર, આ ખૂણો 60 છે, પણ આ કેટલો થયો, 120, સમજો, ફરીથી સેમ કોન્સેપ્ટ આવ્યો છે, તમે લોકો શોર્ટમાં કરશો તો ખ્યાલ આવશે, થીટા આવ્યો છે 120, તો સી ઉપરનું પરિણામી ફિલ્ડ કેટલું આવ્યું, ઈ જેટલું જ આવે, KQ/R² અને ક્યાં આવ્યું, પાછું બે ની વચ્ચે, એટલે કઈ તરફથી કઈ તરફ આવ્યું, પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ, કોન્સેપ્ટ જોઈ લો એકવાર, પહેલા સમજો આ સ્ટેપની અંદર શું કર્યું છે, ત્રણે ત્રણનો એક આઈડિયા આપું છું, વચ્ચે શોધવું હતું, તો પ્લસ ક્યુ નું આમ ખેંચે, માઇનસ ક્યુ પોતાની તરફ ખેંચે, મૂલ્ય સરખા છે, E1 E2, તો 2E થયા, 2KQ/R² થઈ ગયું, બીજામાં જોયું ભાઈ અહીંયા આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, આ બહારની સાઈડ આવ્યો, તો પ્લસ ક્યુ ના કારણે આમ આવશે, માઇનસ ક્યુ ના કારણે ક્યાં જાય, આ ડાયરેક્શનમાં ખેંચે, તો આ નજીક છે એટલે વધારે છે, તો E1 માઇનસ E2 કરો, અને KQ/R1² KQ/R2² થશે, અને પછી તમે જ્યારે આની કિંમત મૂકશો જવાબ મળી જશે, વચ્ચેના સાઈડમાં જોઈએ તો આ બંનેનું બધાનું અંતર સરખું છે, સમબાજુ ત્રિકોણ થયો છે, માઇનસ ક્યુ પોતે ખેંચશે આ તરફ, આ પ્લસ ક્યુ આ ડાયરેક્શનમાં લઈ જશે, તો E1 E2 વચ્ચેનો મૂલ્ય કેટલું છે, સરખું, કેટલું છે, KQ/R² પણ ખૂણો 120 છે, અને ખૂણો 120 હોય તો પછી પરિણામી મૂલ્ય એટલું ને એટલું જ આવી જાય, અને કેટલું આવે, KQ/R² ડેટા લખવા જવાબ મળશે, ગણતરી કદાચ મોટી થશે,
પણ મેથડ સેલી છે એટલું સમજી લેજો, ક્લિયર થવું જોઈએ આમાં. નેક્સ્ટ હવે એવું લેવું, આ તો સીધા સ્ટેપમાં ગણવાનું મેં તમને કહેલું છે કે આમાં ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર. હું રકમ નથી વાંચતો, તમને સીધા સ્ટેપમાં કહું છું, લાંબી કેલ્ક્યુલેશન ના કરતા. આમાં અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે, ઈ1નું 2kp / આર ક્યુબ થશે, અને વિષુવરેખાનું -kp / આર ક્યુબ. ઠીક છે, બંનેના મૂલ્ય જે થતા હોય એના આધારે ચેટ કરી લેવાના. ક્લિયર થઈ જાય, વધારામાં ટાઈમ પાસ નહીં કરતો. જો આના પછી છે 11મો દાખલો છે, 11, 12 અને 13 એક્ઝામ્પલ સમજવા જેવા છે, બરોબર છે? એટલે ધ્યાન રાખજો, 11, 12 અને 13 છે. એમાં આકૃતિમાં હું માનું ત્યાં સુધી બતાવ્યું છે કે ભાઈ ઈએક્સ, ઈવાય અને ઈઝેડ એ ત્રણેયનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અહીંયા કોઈક લખવામાં મિસ્ટેક લાગે છે મને. EX ની કોઈ વેલ્યુ આપવાની હોય છે, તમે લોકો ટેક્સમાં હોય તો જોઈ લો, બાકી હું તમને બતાવું છું. કોઈ વાંધો નહીં, EX ની જો કોઈ પાસે ટેક્સ હોય તો જોઈ લો, બાકી હું પછી આને થોડોક ટાઈમ પાસ કરું છું, પછી બતાવું છું. અને ગન ફ્લક્સ માંથી ટૂંકમાંથી પસાર થતું ફ્લક્સ અને અંદરનો વિદ્યુત ભાર છે કોઈ જોડે ટેક્સ તો જોઈ લો. તો ભાઈ કેટલી છે આલ્ફા? આટલું છે ને, એ આવે છે, એ નથી ને. ઠીક છે, કઈ વાંધો નહીં, ચલો જુઓ. ઓકે, હવે અહીંયા સમજવાનો ટ્રાય રાખજો. જો આ ઘનની એક્સ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે, વાય અને ઝેડ ઉપર કેટલું છે, 0 છે. તો વાય અને ઝેડ ના માટે જ્યારે બી આવશે તો એ કન્ડિશનમાં સમજો એક્સ અક્ષ ઉપર આમ જ વિદ્યુત ક્ષેત્ર આગળ તરફ જતું જાય છે. તો એટલે વાય ઝેડ ના જે સમતલ બનશે, આજે આજે છેડેલ ભાગ છે ને, એની ડાયરેક્શન એક્સ અક્ષ ને સમાંતર આવે છે. છેડેલ ભાગ જે બી જોવા મળે છે એ જોવા, તો એની ડાયરેક્શન આની આ તરફ છે, અને આની ક્યાં આવે છે, આ તરફ. રાઈટ વાળાની આ ડાયરેક્શનમાં આવે છે, લેફ્ટ ની કઈ છે, આ ડાયરેક્શન. બાકી બધાના જો આનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, સોરી પૃષ્ઠ દિશામાં હોય, આનો બહાર આવે પાછળ જાય, બધામાં ખૂણો કેવો બનશે, 90 બનશે. કયાની વાત કરું, 4 ની, ઉપર નીચે અને આગળ પાછળના એ જે ભાગ છે એ 4 નો કેટલો થાય, 0 થાય. એટલે મતલબ કહી શકીએ જે શેડેડ ભાગ છે એનું જ ફ્લક્સ મળશે, બાકી 4 નું ફ્લક્સ નહીં મળે. હવે આનું ફ્લક્સ મળશે તો વિદ્યુત ક્ષેત્ર લેફ્ટ રાઈટ બંનેનું અલગ અલગ શોધી કાઢીએ. તો લેફ્ટ રાઈટ માટે પહેલા જ આપણે ચેક કરીએ છીએ, જ્યારે એક્સ બરાબર એ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ લેફ્ટ કેટલું થાય, આલ્ફા એની કેટલી ઘાત, 1/2 ઘાત. પછી એક્સ બરાબર આ કેટલું ડિસ્ટન્સ થયું, 2a થયું ને, 2a હોય તો ઈ રાઈટ બરાબર કેટલું થાય, આલ્ફા 2a ની કેટલી ઘાત થઈ, 1/2 ઘાત થઈ. ફ્લક્સ આવી ગયો, બાકી તમે ડાયરેક્ટ બી લખી શકો. એરિયા ફ્લક્સ આનો થશે એ સ્ક્વેર, આનો કેટલો છે, એ સ્ક્વેર. હવે લેફ્ટ રાઈટ ની ડાયરેક્શન વાઇઝ ચેક કરીએ છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ માં ફ્લક્સ જોઈએ તો ફાઇ લેફ્ટ, એનું સૂત્ર આવ્યું ઈ લેફ્ટ ઇન્ટુ એ લેફ્ટ છે, અને થીટા તમારે એડજસ્ટ કરીને કહી દેવાનો છે, કોસ થીટા. હું અહીંયા બતાવું છું એ પ્રમાણે સમજો, તમે લોકો ડેટા વાઇઝ ઉપર લખી દેશો તો એ ચાલશે, ડાયરેક્શન બતાવશો તો એ ચાલશે, બાકી અહીંયા સમજી લો. તો આમાં ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, એરિયા બી એ દિશામાં, તો થીટા કેટલો લઈ લો, 0 લઈ લો. તો અહીંયા હું શું કેટલા લખીશ, લેફ્ટનું છે ને, સોરી મારી ભૂલ છે, લેફ્ટનું હશે તો કેટલું આવે, 180 થશે. કોસ 180 માઇનસ 1, તો આપણે લખીએ માઇનસ એની કિંમત કેટલી, આલ્ફા એની 1/2, અને આ એ સ્ક્વેર, અને કોસ 180 માઇનસ 1 કેટલા થયા ભાઈ, માઇનસ એની 5/2 થયું. આ સ્ટેપ થયું. નેક્સ્ટ હવે અહીંયા જોઈએ રાઈટમાં, તો રાઈટનું ફ્લક્સ લખું છું, તો ઈ રાઈટ, એ રાઈટ અને કોસ 0 થાય, કારણ કે અહીંયા બે એક જ ડાયરેક્શનમાં છે. અને જ્યારે કોસ 0 થાય તો ઈની કિંમત આલ્ફા 2એની 1/2 એ સ્ક્વેર અને કોસ 0. તો આનું જ્યારે લઈશું તો આલ્ફા 2ની 1/2 એટલે √10 થઈ ગયા, એટલા
અને એની પાછી એનાય જ ઘાત આવશે 5/2 ટોટલ ફ્લક્સ લો ટોટલ ફ્લક્સ એટલે 5/2 માઈનસ 5/1 5/2 પ્લસ 5/1 આવે પણ 1 પ્લસ છે એટલે કેવું છે માઈનસ છે તો અમારી કોમન નીકળે આલ્ફા a રેઝ ટુ 5/2 અને કોસમાં શું રહે √2 - 1 જ્યારે લેશો તો આલ્ફા એ રેઝ ટુ 5/2 કોમન નીકળે કેટલા રહે √2 - 1 હવે તમે સાદુ રૂપમાં મૂકશો કિંમત તો જો આલ્ફાની કિંમત ઓલરેડી આપેલી છે કેટલી છે 800 છે એની કિંમત 0.1 છે પણ 0.1 ની 5/2 ઘાત શોધવા માટે ટેબલ જોઈશે લોગ ટેબલ બરાબર એ નહીં આપ્યું હોય તો સીધો આન્સર યાદ રાખજો નહીં તો જવાબમાં કોમ્પ્લેક્સ બનશે ખબર પડી છે ટૂંકમાં તમે ફ્લક્સનો સીધો આન્સર યાદ રાખી દેજો ઠીક છે આ ફ્લક્સનો ટોટલ આન્સર આવ્યો પછી કહ્યું છે વિદ્યુત ભાર જો વિદ્યુત ભાર માટે કોઈ માથાકૂટ નહીં આ ફર્સ્ટ ઓપ્શન પૂરો થાય તો બીજામાં સેકન્ડમાં વિદ્યુત ભાર માંગ્યો છે તો ક્યુ બરાબર લખવું હોય કેટલો થશે તો 5 બરાબર q/ε0 ધેન q = 5 × ε0 થઈ ગયો એટલો ટોટલ ફ્લક્સ નું એક રિલેશન છે આઈડિયા સમજો આમાં તમને એક્ઝામ્પલ કોમ્પ્લેક્સ ના બનાવો કોઈ પણ એક્ઝામ્પલ ને પહેલા સેન્ટેન્સમાં શું લખવું પડશે ફરી જે સેન્ટેન્સ લખતા હોય તો જે આજુબાજુના શેડેડ ભાગ સિવાયના એરિયા છે એના કારણે મળતું ફ્લક્સ કેટલું 0 થશે હવે બીજી વસ્તુ શેડેડ એરિયા છે એના પાછા x બરાબર a એટલે આની વાત કરીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર લખ્યું આલ્ફા x ના બદલે a કરી નાખ્યું રાઈટ સાઈડ પર 2a ડિસ્ટન્સ પર વિદ્યુત ક્ષેત્ર લખ્યું હવે એ કામ પૂરું થઈ ગયું આપણી પાસે એરિયા સ્ક્વેર આપ્યો છે અહીંયા મૂકો એને હવે લેફ્ટ સાઈડ નું ફ્લક્સ શોધીએ લેફ્ટ સાઈડ ના ફ્લક્સ માં જુઓ વિદ્યુત ક્ષેત્ર જાય છે આમ એરિયા જાય છે આમ તો બે વચ્ચેનો ખૂણો 180 થયો તો લેફ્ટ સાઈડ માં EL AL અને cos 180 તો માઇનસ E ઇન્ટુ A આવશે હવે E ની કિંમત તમે લેફ્ટ સાઈડ ની છે જ અને એરિયા સ્ક્વેર છે એટલે જવાબ આવી ગયો રાઈટ સાઈડ ની વાત કરું તો રાઈટ સાઈડ માં EL ER AR અને cos જો બે એક જ દિશા જાય છે એટલે 0 આવ્યું છે તો અહીંયા તમે ડેટા લખો આટલો જવાબ મળશે ટોટલ ફ્લક્સ બેનો સરવાળો કરો એક પ્લસ છે એક માઇનસ છે આટલો જવાબ આવી ગયો આનો ડેટા યાદ રાખવો ઠીક રહેશે પછી પૂરું થાય તો વિદ્યુત ભાર માગે તો ક્યુ બરાબર 5 × ε0 કરો તો વિદ્યુત ભાર આવી જશે દાખલો આવડે એવા ચલો નેક્સ્ટ એના પછી છે આ એક એક્ઝામ્પલ છે એક ધન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એકાઈ દિશામાં ધન દિશામાં અને એટલું એટલું જ ઋણ દિશામાં છે એટલે એનો મતલબ ધન દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધન એક્સ તરફ જાય છે ઋણ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં જાય છે ઋણ એક્સ દિશામાં જાય છે બરાબર એમ સેન્ટેન્સ કહ્યું છે લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી છે 5 સેન્ટીમીટર હવે એક્સ બરાબર 10 પાસે અને એક્સ બરાબર -10 આગળ એક સપાટી આ રીતે સેટ કરેલી છે બેમાંથી કહ્યું છે કે ભાઈ બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું ટોટલ ફ્લક્સ કેટલું અને વિદ્યુત ભાર કેટલો તો એકવારનું જો એક વસ્તુ સમજી લો તમારામાં બીજું કંઈ નહીં કરવાનું પહેલા સેન્ટેન્સને પ્રોપર રીતે લખવાનો ટ્રાય રાખજો લખશો તો અમુક ટેક્સ્ટબુક મુજબ કદાચ નહીં લખ્યું હોય તો એ ચાલી જશે પહેલા એક સેન્ટેન્સ લખી દેવાનું કે ધન એક્સ તરફ કયું લખશો સિમ્પલમાં હું બતાવું છું પહેલું સ્ટેટમેન્ટ લખું છું પ્લસ એક્સ તરફ ઈની અને એની દિશા કેવી છે સમાન છે આટલું સેન્ટેન્સ લખશો તો બીજી માથાકૂટમાંથી નીકળી જશો તમને એની ડાયરેક્શન બતાવું થીટા 180 લોન બધું એ કરશો તો પ્લસ એક્સ તરફ ઈની એની દિશા કેવી છે સમાન છે થીટા 0 રો સીધું પ્લસનું સૂત્ર લખો ફાઈ બરાબર કયું આવ્યું ઈ એ કોસ 0 કોસ 0 1 થઈ ગયા તો ઈ ઇન્ટુ એ લખી શકશો ખ્યાલ આવી ગયો છે હવે તમારે ઈની કિંમત કેટલી છે ભાઈ 200 છે તો ઈ તો હું એમના એમ રાખું છું એરિયા કેટલો થતો સ્કેર ડેટા મળશે એક હવે ખબર પડી છે ને પછી આ કયો ફ્લક્સ છે ભાઈ પ્લસ એક્સ તરફનો 5 પ્લસ કહું હું લેફ્ટ રાઈટ નહીં લખતો બરાબર પછી સેકન્ડમાં જોઈએ છે માઇનસ એક્સ તરફ ઈ ને એ ની દિશા સમાન છે તો 5 માઇનસ કરો કેટલા આવે ઈ એ કોસ 0 તો આ બંને બેલેન્સ કરીએ તો ઈ ઇન્ટુ કેટલા આવે પાઈ આર સ્ક્વેર બે કેવા હશે સમાન જ હશે પ્લસમાં હશે અહીંયા
थर्ड आपने मांगी छे वक्र सपाटी मां, वक्र सपाटी मां इन एंड ए नो खूणो केटलो 90 प्लस 0, तो थर्ड सेंटेंस लखीए छे बी नी अंदर जो वक्र सपाटी माटे ई लंब ए छे तो प्लस केटलो थियो 0 થઈ ગયો કોના માટે થયું આ આપણે વક્ર સપાટી માટે છે ને તો આઉટર સરફેસ ની વાત કરી છે ટોટલ ફ્લક્સ જોઈએ ફાઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ પ્લસ ફાઈ માઇનસ ફાઈ એસ આઈ ગયું ટોટલ ફ્લક્સ ફોર્થ કોન્સેપ્ટ ડી માં વિદ્યુતભાર તો ફાઈ ટોટલ બરાબર તો ક્યુ બરાબર બસ આટલો કોન્સેપ્ટ છે ख्याल आवे रिलेशन ने तुम्हें अग्रा ना बनाओ दाखला ने जोई रहे अपने के अग्रा जे वो कहीं नहीं तुम्हें फक्त सेंटेंस ने लगता सीखो जो प्लस एक्स तरफ है तो ई ने एनी दिशा के विषय सरखी छे तो फाई बराबर ई ए कॉस 0 कर माइनस एक्स तरफ लो तो पण ई ने दिशा सरखी छे कारण के प्लस एक्स में विद्युत क्षेत्र आम जाए माइनस एक्स में विद्युत क्षेत्र आम जाए तो એટલા માટે બે ડાયરેક્શન સરખી લઈ લો અને પછી EA cos 0 ના આધારે ડેટા લખી દો જવાબ આવી જશે વક્ર સપાટી માટે એરિયા ઉપર જાય છે વિદ્યુત ક્ષેત્ર આમ કે આમ જતું હોય બે વચ્ચેનો ખૂણો 90 બન્યો અને 90 બનશે પ્લસ કેટલો થાય 0 થશે ટોટલ ફ્લક્સ નો સરવાળો કર દો અને વિદ્યુતભાર માં કહે તો q / epsilon 0 કરો જવાબ મળી જશે ખ્યાલ આવી જશે હવે લાસ્ટ ક્વેશ્ચન જે મેન્સ વાળા ખાસ ધ્યાન રાખે નીટ વાળા જે મેન્સ વાળા સમજાને આનો એક ફંડામેન્ટલ આઈડિયા તમને અંદર મૂકી દીધો છે જેથી કરીને તમને લોકોને પહેલી સમજ આવી જો કે અહીંયા શું કીધું છે કે ન્યુક્લિયસમાં રુધિર પર આ સોરી પહેલું જે મોડેલ હતું થોમસન ઉપલંગ પોળી મોડેલ એની આઈડિયા લીધો છે કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર ધારી લીધો છે થોડા એનથી મળતો આવ્યો છે એટલે ઝેડ છે આજુબાજુ ઇલેક્ટ્રોનનું એક વાદળ રહેલું છે ક્લાઉડ રહેલું છે ઋણ વિદ્યુતભારિત હવે એ ક્લાઉડ માઇનસ વિદ્યુતભાર ધરાવે છે પણ તટસ્થ વિદ્યુતભાર છે એટલે કેન્દ્ર ઉપર પ્લસ ઝેડી છે તો આજુબાજુ એ કેટલો હશે માઇનસ ઝેડી છે તો અહીંયા આપણે લખીએ છીએ કે કુલ વિદ્યુતભાર તટસ્થ હોવાના કારણે અથવા તો અહીંયા લખીએ છીએ ઘટક હું સેન્ટેન્સિસ નહીં લખતો ફક્ત તમને સમજાવું છું ઘટક તટસ્થ છે એટલા માટે કેન્દ્ર પરનો વિદ્યુતભાર કેટલો થયો પ્લસ ઝેડી તો ક્યુ પ્લસ બરાબર કેટલો છે પ્લસ ઝેડી છે અને ક્યુ માઇનસ કેટલો થયો માઇનસ ઝેડી છે હવે પૃષ્ઠ ઘનતા શેની મળે ભાઈ જે પથરાયું હોય એની મળે આ સોરી કદ ઘનતા કોની મળે જે પથરાયું હોય એની મળશે તો માઇનસ પથરાયેલો છે ને તો માઇનસ ની કદ ઘનતા મળશે તો રો બરાબર કેટલો ક્યુ માઇનસ ડિવાઇડેડ બાય વી વી કેટલા પાઈ આર ક્યુબ કેપિટલ આર છે ને કે જે વખત હોય કેપિટલ આર ત્રિજ્યા આપી છે તો હું કેપિટલ આર લખી દઉં છું આર ક્યુબ લખ્યું છે 3 ઉપર જશે તો કેટલા લખીએ હું 3 માઇનસ ઝેડી ડિવાઇડેડ બાય 4 પાઈ આર ક્યુબ આ રો આવી ગયું છે હવે સેન્ટેન્સમાં એમને શું કીધું છે કે અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું અંદર હોય કે બહાર હોય સ્મોલ આર ડિસ્ટન્સ તો આપણે સ્મોલ આર ડિસ્ટન્સ પહેલા અંદર લઈએ છીએ હવે ધારો કે સ્મોલ આર ડિસ્ટન્સ આપણે અંદર લઈએ તો એ વસ્તુમાં અહીંયા ધારો કે જોઈએ છે કે આટલું આપણે સ્મોલ આર ડિસ્ટન્સ લીધું છે અને આની અંદર રહેલો વિદ્યુતભાર મારે ચેક કરવો છે તો વિદ્યુતભાર ચેક કરવો હોય તો બે મેથડ છે એક તમે સીધું ઇક્વેશન પરથી યાદ કરી લો રો આર બાય 3 એપ્સિલન 0 ઘન પદાર્થનો ગોળો હોય અને એમાં વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો કેટલું આવે રો આર બાય 3 એપ્સિલન 0 અધરવાઇઝ પછી ટેક્સ્ટબુક ની મેથડ મુજબ જાઓ હું માનું ત્યાં સુધી ટેક્સ્ટબુક ની મેથડ કોમ્પ્લેક્સ છે પણ એનાથી ગણી શકાય છે હું બે મેથડ તમને આઈડિયા આપીશ બરોબર હું મારી રીતે પહેલા નોર્મલ મેથડ થી વાત કરું છું અને એનાથી આપણે ચેક કરી લઈએ તો કુલ વિદ્યુતભાર મારે શોધવો છે હવે કુલ વિદ્યુતભાર કઈ રીતે આવશે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અંદરની બાજુની વાત કરું છું સમજો નોર્મલ મેથડ થી વાત કરી દઉં છું અંદરની બાજુ e બરાબર જોઈએ તો એક તો e પ્લસ ના કારણે બીજું કયું આવે e માઇનસ ના કારણે પ્લસ તો બિંદુવત વિદ્યુતભાર છે એટલે પ્લસ બિંદુવત વિદ્યુતભાર અહીંયા પડ્યો છે તો કયો આવશે k z e / r² એક આનું થઈ ગયું k ના બદલે લખી દઉં છું કદાચ આ લોકો k નો યુઝ નહીં કરતા તો આપણે શું લખીએ 4 pi epsilon 0 z e / r² સેકન્ડ માં શું લખીશું રો આર બાય
થ્રી એપ્સાઇલોન ઝીરો, કારણ કે આ ક્લાઉડ ના કારણે મળી રો આર બાય થ્રી એપ્સાઇલોન. જ્યાં રો ની કિંમત કઈ લખી દેવાની, આ લખી દો જવાબ આવી જશે. ક્લિયર થાય? એક મેથડ સિમ્પલ છે કે હવે અહીંયા જો પછી હું ટેક્સ્ટબુક મેથડ તો બતાવું છું, પણ આ મેથડ આના કરતા બી ઈઝી છે. આઉટસાઇડ નો વિદ્યુતભાર કે સોરી પ્લસ વિદ્યુતભાર કેટલો ઝેડી છે, સેન્ટર પર પડ્યો છે. માઇનસ નો કેટલો માઇનસ ઝેડી છે, પણ એ ફેલાયેલો છે, પથરાયેલો છે, એટલા માટે એની ઘનતા આવે. તો રો બરાબર કેટલું? માઇનસ ક્યુબ બાય ફોર બાય થ્રી પાય આર ક્યુબ. તો એક જવાબ આવી ગયો. હવે પછી તમને વિદ્યુત ક્ષેત્ર પૂછે તો સ્મોલર અંતરે અંદર પૂછે છે. તો અંદર માં લખીએ તો ઈ બરાબર કેટલા? ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ. હવે એક તો બિંદુ જ છે તો કે ક્યુબ આર સ્ક્વેર આવે, તો કે પ્લસ ઝેડી બાય આર સ્ક્વેર, કે ની કિંમત વન અપોન ફોર બાય સેવન જીરો. બીજા માટે આપણે શું કર્યું? પથરાયેલો વિદ્યુત ભાર છે એનું સૂત્ર જ છે, રો આર બાય થ્રી એપ્સાઇલન જીરો. જ્યાં રો કયો લખશો? આ લખ્યો છે એ મૂકી દો, થોડું સાદુરૂપ આપો જવાબ. આવે આઉટસાઇડ નું પૂછે, આઉટસાઇડ તો આઉટસાઇડ માં સિગ્મા ક્યુ કુલ વિદ્યુત ભાર કેટલો? જીરો છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? જીરો થશે. આઉટસાઇડ નો કોઈ મોટો પ્રશ્ન નથી, એક આ મેથડ છે. બરોબર સમજ આવી છે? કન્ફ્યુઝ છો? હું ઓરિજિનલ મેથડ ની વાત કરું તો થોડી કોમ્પ્લેક્સ બનશે. ઓરિજિનલ મેથડ માં તમને એક આઈડિયા આપું છું, એ સમજજો. જો આપણી પાસે આ ઝેડ ઈ વિદ્યુત ભાર સેન્ટર પર રહેલો છે, અહીંયા મેં આ રીતે એક સ્મોલ આર ત્રિજ્યાનું ધારી લીધું છે, તો આપણે મેથડમાં એ જ કહેવાનું હશે કે ધારો કે આજુબાજુ માઇનસ ઝેડ ઈ વિદ્યુત ભાર રહેલો છે, તો ફોર બાય થ્રી પાઈ આર ક્યુબ જેટલું કદ હોય ત્યારે કેટલો વિદ્યુત ભાર રહેલો છે? માઇનસ ઝેડ ઈ. તો ફોર બાય થ્રી પાઈ સ્મોલ આર ક્યુબ કદ હોય ત્યારે કેટલો વિદ્યુત ભાર રહેલો હશે? તો એ તમે સેટ કરો તો કેટલો આવે ભાઈ? ફોર બાય થ્રી પાઈ તો કેન્સલ થઈ જશે, તો કેટલા આવે? સ્મોલ આર ક્યુબ માઇનસ ઝેડ ઈ કેપિટલ આર ક્યુબ થયો આટલો વિદ્યુત ભાર. પછી આટલાનું વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે ઈ વિદ્યુત ક્ષેત્ર ત્રણેના કારણે મળશે. કોના કોના કારણે મળ્યું? પ્લસના કારણે મળ્યું, માઇનસના કારણે. પણ હું અહીંયા માઇનસના કારણે પહેલા શોધું છું. ઈ માઇનસ કેટલું આવ્યું ભાઈ? વન અપોન ફોર પાઈ એપ્સાઇલન ઝીરો ક્યુબ બાય આર સ્ક્વેર આવે ને. ક્યુ ના બદલે કેટલા લખી દેવાના? આ લખી દો, આર ક્યુબ ઝેડ ઈ માઇનસ ડિવાઇડેડ બાય કેપિટલ આર ક્યુબ. અને મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખ્યું તો એક આર સ્ક્વેર આવે, એ કેન્સલ થઈ જશે. આગળનું ઈ માઇનસ નું સૂત્ર આવ્યું. ઈ પ્લસ નું સૂત્ર લખું તો વન અપોન ઝેડ ઈ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આનું તો સીધું સૂત્ર છે, બેનો સરવાળો કરું. હું માનું ત્યાં સુધી આગળની મેથડ સહેલી છે. બરોબર આ ટેક્સ્ટબુકની મેથડ છે ભાઈ, એને પૃષ્ઠ ધાર્યું છે, પછી ગણતરી કરી છે. અને પછી ટોટલ શું કર્યું છે એમને? ઈ પ્લસ પ્લસ કેટલા કર્યા? ઈ માઇનસ. મેથડ સમજી લો શું કર્યું છે એ સમજો. પહેલા તો ટોટલ વિદ્યુત ભાર શોધ્યો, અંદર કેટલો રાખ્યો? સેન્ટર પર પ્લસ ઝેડી. આઉટસાઇડમાં કેટલો કર્યો? માઇનસ ઝેડી. અને પછી અમે માઇનસ ઝેડી માટે પૃષ્ઠ ઘનતા શોધી. આટલા સુધી કોમન છો એટલે મેં લખ્યું નથી, પૃષ્ઠ ઘનતા શોધી. હવે પછી અમને આટલું શોર્ટ નહીં કર્યું, અહીંયાથી સ્ટાર્ટ કર્યું. આ પ્લસ ઝેડી આવ્યો, અંદરનો માઇનસ ઝેડી, રો બરાબર આ ક્યુ બાય ફોર બાય થ્રી પાય આર ક્યુ કરીને આટલું લખ્યું છે. લખવા ખાતર ઘનતા લખી છે, પણ ઘનતાનો ક્યાંય ઉપયોગ નહીં કર્યો અમે. હવે સ્ટેપમાં શું કર્યું કે ફોર બાય થ્રી પાય આર ક્યુ જેટલો હોય તો કેટલો વિદ્યુત ભાર આવે છે? માઇનસ ઝેડી. તો આપણે ધારી લીધો ગાઉસિયન પૃષ્ઠ સ્મોલ આરનું, તો ફોર બાય થ્રી પાય સ્મોલ આર ક્યુબ હોય તો વિદ્યુત ભાર આટલો આવે. આ વિદ્યુત ભાર મળી ગયો, તો આ વિદ્યુત ભારના આધારે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કે ક્યુ, અને ક્યુ ની કિંમત કેટલી લખી? આ લખી, નીચે આર સ્ક્વેર આવી ગયો. એક આર સ્ક્વેર કેન્સલ કરો, એક રિઝલ્ટ મળે. ઈ પ્લસ તો બિંદુ જ છે સેન્ટર પર પડેલો, તો કે ક્યુ બાય આર સ્ક્વેર આવી ગયો. એનું ટોટલ સરવાળો મારો, એક રિઝલ્ટ બને. પડે સમજ હવે? તો આપણે ફર્સ્ટ ચેપ્ટરના એક્ઝામ્પલ જેટલા બી હતા એ મેં તમારા સામે ક્લિયર કર્યા છે.